બાળકો પહેલા આપણે 1 થી 20 એકડા લખીશું, પછી તેમાંથી જોઈને પાછળની સંખ્યા લખીશું. તો ચલો લખો, પહેલા ખાનામાં લખો 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 લખ્યા, 10 સુધી લખ્યું. હવે એક ખાનું છોડીને લખો 2 એકડા 11, પછી એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડનો વડ 19, બગડે મીંડે 20. તો બાળકો આપણે 1 થી 20 સુધી લખ્યા. હવે આ ઘડિયામાંથી જોઈને આપણે પાછળની સંખ્યા લખવાની. કઈ સંખ્યા લખવાની? પાછળની સંખ્યા લખીશું. તો હવે લખો પહેલાં 2, તો 2 પછી શું આવે? 3. 2 પછી શું આવે? એકડા ઉપર લખે ને એમાં જોઈ લેવાનું, 3. 3 પછી શું આવે? 4. તો શું લખવાનું? 4. પછી 1 પછી શું આવે? જોઈ લેવાનું ઉપર એકડા લખ્યા એમાં, 2. તો લખવાના 2. પછી એકડ છગડ 16. તો 16 પછી શું આવે? તો 2 એકડા 11 ઘડિયામાં જોઈ લેવાનું, એકડ છગડ 16 પછી શું આવે? એકડ સાતડ 17. પછી હવે 4 કેટલા લખવાના? 4. તો 4 પછી શું આવે? 5. પછી એની 4ની નીચે લખો 5. તો 5 પછી શું આવે? ઉપર એકડામાં જોઈ લેવાનું બાળકો, 5 પછી શું આવે? 6. તો 5 પછી લખવાના 6. પછી એકડે મીંડે 10 લખો. તો 10 પછી શું આવે? 2 એકડા 11. તો અહીંયા 11 લખવાના. પછી એકડ સાતડ 17. તો 17 પછી શું આવે? 18. તો અહીંયા શું લખવાનું? એકડ આઠડ 18. તેવી જ રીતે પછી લખો 8. 8 પછી શું આવે? એકડામાં જોઈ લેવાનું, 8 પછી 9. તો અહીંયા લખો 9. 9 લખો, 8ની નીચે 9 લખો. હવે તો 9 પછી શું આવે? એકડે મીંડે 10. તો અહીંયા લખો એકડે મીંડે 10. પછી 6 લખો. તો એકડામાં જોઈ લો, 6 પછી શું આવે? 7. તો અહીંયા લખો 7. પછી એકડ આઠડ 18 લખો. તો 18 પછી શું આવે? એકડ નવડ 19. પછી લખો 7. તો 7 પછી શું આવે? 8. પછી લખો 7ની નીચે લખો એકડ બગડ 12. તો 12 પછી શું આવે? એકડામાં જોઈ લેવાનું છો બાળકો, એકડ તગડ 13. પછી એકડ ચોગડ 14 લખો. તો 14 પછી શું આવે? એકડ પાછળ 15. પછી બગડે મીંડે 20 લખો. પછી 20 પછી શું આવે? બગડ એકડ 21. તો અહીંયા લખવાનું બગડ એકડ 21. તો હવે પાછળની સંખ્યા બાળકો એકડામાંથી જોઈને લખવાની. તો આપણે હોમવર્કમાં શું લખીશું? હોમવર્કમાં આપણે આ 1 થી 20 એકડા લખ્યા એ જ લખવાના, અને એ પાછળની સંખ્યા હતી તે એકડામાં જોઈને લખવાની. તો બાળકો હું હવે અંગ્રેજી મહિનાના નામ બોલું છું, તમે સાંભળજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો બાળકો સારા અક્ષરે 1 થી 20 એકડા અને તેમાંથી જોઈને પાછળની સંખ્યા સરસ રીતે ખાનાવાળી નોટમાં લખવાનું. નમસ્તે.